સુરતના હજીરાકાંઠા વિસ્તારના લોકોમાં રોષ જોવા મળ્યો. જમીન સંપાદનને લઈ લોકોમાં રોષ જોવા મળ્યો. હજીરાકાંઠા વિસ્તારના વાંસવા, દામકા, ભટલાઈ, રાજગીરી, સુવાલી અને જૂના ગામના લોકોની જમીન સંપાદન થતા વિરોધ દર્શાવ્યો. SUDA 2035 ના વિકાસ નકશાના વિરોધમાં હજારોથી વધુ ગ્રામજનો વાંધો રજૂ કરશે. સુડા દ્વારા તૈયાર કરવામાં આવેલા નકશામાં ગ્રામજનોના પાકા કરોને મોટા પ્રમાણમાં ખેડૂતોની ખેતીની જમીન સંપાદન થઈ રહી છે. નકશામાં 18 મીટર, 60 મીટર, 90 મીટર હાઈવે રોડ, ઇન્ડસ્ટ્રી ઝોન, રિક્રિએશન ઝોન, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ વગેરે માટે ગ્રામજનોની જમીન સંપાદન થઈ રહી છે. મોટી સંખ્યામાં ગ્રામજનો સુડા ઓફિસ ખાતે એકત્રિત થઈ પોતાનો વાંધોને વિરોધ રજૂ કરશે. કાંઠા વિસ્તારના લોકો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન છેડવાની તૈયારી કરી રહ્યા છે. ભીખુભાઈ મનસાભાઈ પટેલ, ભીખુભાઈ શાનો વિરોધ કરે છે? સુડાનો જે સૂચિત ડ્રાફ્ટ પ્લાન છે 2035 માટેનો, એનો જે સમગ્ર કાંઠા વિસ્તારની અંદર જે એ ઝોનમાં ફેરફાર થયેલો છે એ બાબતે અમે ડામકા ગામના ખેડૂતો અમે વિરોધ કરવા આવ્યા છે કે અમારા ગામની જમીન જે ખેતીની ફળદ્રુપ જમીન છે એ જમીન આ ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં એ લોકો સંપાદન કરવા માટે એમાં રજૂઆત કરી છે. ત્યાર પછી અમારા ગામમાંથી જે 300 ફૂટનો રસ્તો જાય છે એમાં ગામના લગભગ 300-400 જેટલા પાકા RCCના મકાનો તૂટે છે અને એને માટે અમારા ગામની અમે આ સમગ્ર એકતા જાળવીને અમે બધા એનો વિરોધ કરવા માટે આજે અહીંયા આવે છે. કેટલા ગામનો સમાવેશ થાય છે અને કેટલા ખેડૂતો છે? આપણા ગામના લગભગ વાસવા, ડામકા, ભટલાઈ, રાજગરી, જૂનાગામ, સુવાલી, હજીરા અને લીમડા 8 ગામ જેટલા અમારા ગામના બધા એ ખેડૂતોની જમીન સંપાદનમાં જાય છે. તેમાં અમારા ગામની ખેતીની જમીન સંપાદન ટોટલી ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં થાય છે અને ગામ છે તેમાંથી રસ્તો પસાર થાય છે. રાજગરીમાંથી ટોટલી ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં જાય છે. તો શું કે આ ઇન્ડસ્ટ્રીયલ ઝોન એટલે સ્થળ ચકાસણી કર્યા વગર જ આ ડ્રાફ્ટ પ્લાન બનાવવામાં આવ્યો છે કે આ વસ્તીનો શું થશે, વસ્તીનું નિકંદન નીકળી જશે. સરકાર અત્યારે વસ્તીને સુખી કરવા માટે ગામડાઓને ડેવલપ કરવા માંગે છે ત્યારે આ તો ગામડા પડી ભાંગવાના આવે અને લોકો જશે ક્યાં? હવે પછી અમારા આ સંપાદનમાં નહીં થાય અને સંપાદનનો અમે વિરોધ કરીએ છીએ કે આ જે જમીન ઝોન છે એ ઝોનિંગમાં જે અમારું રહેઠાણ ઝોન કરે અથવા તો પછી ખેતીમાં જ રહેવા દે તો અમને કઈ વાંધો નથી, ખેતીમાં જ રહેવા દો. આવના દિવસે તમારી માંગ ના પૂરશે શું પગલા ભરશો આગળ? આજ સરકાર જો આ પ્લાન જો રદ નહીં કરે તો અમે ગાંધીજીના માર્ગે ઉગ્ર આંદોલન કરવાની તૈયારી બતાવીએ છીએ. કારણ કે અગાઉ પણ અમે સુડા ત્યાર પછી અમે એની આગળ સર આ બધા કામો અટકાવી શક્યા છે તો આ કેમ નહીં અટકે? કારણ કે આ તો વસ્તીનો ખ્યાલ નથી રાખ્યો, એના ઉપર પ્લાન દોડી દેવામાં આવ્યો છે. નામ દીપક પટેલ, પ્રમુખશ્રી હજીરા કાંઠા વિસ્તાર વિકાસ સહકારી મંડળ અને હું ડામકા ગામનો વતની છું. દીપકભાઈ આજે શાનો વિરોધ કરી રહ્યા છે? આજ રોજ અમે જે સુડા 2035ના વિકાસ નકશા માટે 15 ઓગસ્ટ 2024ના રોજ સુડા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. આ જાહેરનામામાં એમણે સુડા 2035નો જે સૂચિત નકશો બનાવ્યો છે એ સૂચિત નકશામાં હજીરા કાંઠા વિસ્તારના ડામકા, વાંસવા, ભટલાઈ, મોરા, સુવાલી, જૂનાગામ, રાજગીરી આ મોટાભાગની ખેતીની જમીનો ઇન્ડસ્ટ્રીયલ ઝોન 60 મીટર 90 મીટરના રોડમાં કપાટમાં દર્શાવી છે. ખરેખર જો અધિકારીઓ વાસ્તવિકતા સ્થળ પર આવે તો એમને ખબર પડે કે મોટાભાગની જમીનો ખેતીની છે અને તેમજ મોટાભાગની જમીનમાંથી જે રોડ લઈ જઈ રહ્યા છે એમાં ખેડૂતોના જે ખેડૂતો પોતે ઘર બનાવી રહ્યા છે તમામ આખા સંપૂર્ણ ઘર કપાઈ રહ્યા છે એના ઉગ્ર વિરોધ અને વાંધા માટે આજે અમે આવ્યા છીએ. કેટલા ગામોનો સમાવેશ અને કેટલા ખેડૂતની હાઈવે ઉપર લાઈન જઈ આવી છે? 7 ગામોના લગભગ 1000થી વધુ ઘર પરિવાર કપાય છે, તેના જેમના ઘરો કપાય છે અને 3000થી વધુ ખેડૂતોની જમીન કપાઈ રહી છે સંપાદનમાં, જેના ઉગ્ર વિરોધ માટે અમે આજે આવ્યા છીએ. આવનાર દિવસ તમારી માંગ ના પૂરી શું પગલા ભરશો આગળ? આવનાર દિવસોમાં જો સુડા દ્વારા પ્લાનમાં ચેન્જ કરવામાં નહીં આવશે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરીશું. અમે કાયદાકીય લડતની જરૂર પડે તો કાયદાકીય લડત પણ લડીશું અને જો સરકાર અમને ભગતસિંહની રાહ માટે જો મજબૂર કરશે તો અમે ભગતસિંહની રાહ પણ અમે અપનાવવા તૈયાર છે, પરંતુ અમારી મહામૂલી જમીન. જી, આપનું નામ? જેનિસ પટેલ, બતાવી રહેવાસી. જેનિસભાઈ આજે શાનો વિરોધ કરી રહ્યા છો? અત્યારે સુડા ડેવલપમેન્ટ પ્લાન 2035 જે અમલ મૂકેલો છે હજીરા કાંઠા વિસ્તાર માટે, તો એની અંદરમાં જે રોડ રસ્તા માટેની જે એમનું જે આયોજન છે તો એના માટે આજે વિરોધ કરવા માટે આવેલા છે. કેમકે એમનો જે ડેવલપમેન્ટ પ્લાન દેખાય છે એ હજીરા કાંઠા વિસ્તારનો ડેવલપમેન્ટ કરતાં કે ડિમોલિશન, ગામડાનો ડિમોલિશન કરતાં એવો પ્લાન ઘણો દેખાય છે. કેમકે જે સરકારી જગ્યાઓ છે એને છોડીને જે અંગત માલિકીની જગ્યા છે અને ઘણી જગ્યા પર એવું છે કે લોકોના ઘર છે એ પર એમની જે અલગ અલગ પ્રકારના રસ્તાઓ છે એની અંદરમાં ફાળવાઈ રહ્યા છે.
એને લીધે કદાચ ભવિષ્યમાં એવું બને કે નકશામાંથી હજીરા કાંઠા વિસ્તારના ગામો છે એ જ નીકળી જાય એવું લાગી રહ્યું છે. કેટલા ગામોનો સમાવેશ થાય છે અને કેટલા ખેડૂતોનો જગ્યા જાય છે? આમાં સમગ્ર હજીરા કાંઠા વિસ્તારની અંદરમાં ગામો છે, ડામકા, બદલાય, વાંસવા, મોરા, સુવાલી, રાજાગરી, જૂનાગામ, એ દરેક ગામોની અંદરમાં સુડાના 18 મીટર 90 મીટરના જે રસ્તાઓ છે એનું કોઈક ને કોઈક જગ્યા પર ત્યાં અસર લાગે છે. અને સૌથી અગત્યનું છે કે રાજાગરી ગામ છે, સુવાલી ગામ છે અને ખાસ કરીને જૂનાગામ, એ બધા ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં મૂકેલા છે. તો હવે જે ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં મૂકેલા છે હજીરા કાંઠા વિસ્તારની અંદરમાં જે અલગ અલગ કંપનીઓ આવી છે, તો કંપનીઓની અંદરમાં જે કોન્ટ્રાક્ટની ઉપર કર્મચારીઓ છે અને રહેવા માટે રેસિડેન્શિયલ ઝોન જ નહીં રહેશે, તો શું આ કંપનીના અધિકારીઓ એમને રહેવા માટે શહેરમાં રાખવાના છે જે રીતે લોકોને એમ્પ્લોયને રાખવાના છે? તો એના માટે અમારે ખાસ નમ્ર વિનંતી છે કે હજીરા કાંઠા વિસ્તારની અંદરમાં જે ઇન્ડસ્ટ્રીયલ ઝોન મૂકેલો છે, ખાસ કરીને રાજાગીરી અને જૂનાગામની સાઈડ ઉપર, તો એમને પણ રેસિડેન્શિયલ ઝોનમાં ફેરવે કે જેથી રેસિડેન્શિયલની અંદરમાં ગામના લોકો પોતાનું અસ્તિત્વ ટકાવીને રહી શકે. આવનાર દિવસમાં તમારે માંગના કોઈ શું પગલાં પડશે આગળ? જો અત્યારે આજે સુધાની અંદરમાં દરેક ખેડૂતો પોતાની વાંધાજી આપવા જઈ રહ્યા છે, સાથે સાથે પંચાયત લેવલ ઉપર બી એનો ખાસો વિરોધ ચાલી રહ્યો છે, અને જો આના ઉપર યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો ગાંધીના ગુજરાતમાં રહીએ છીએ પર કદાચ બની શકે કે ભગતસિંહ અને ચંદ્રશેખર આઝાદની જે પ્રવૃત્તિ એ રીતે પર અમારે પછી એનો વિરોધ કરવા માટે જવું પડે છે જો એમના અમારા જે માંગો છે પૂરી કરવામાં નહીં આવે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.